ઓકે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું ખૂબ સરસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે આપણી સાથે તો સૌ પ્રથમ હું જે કામ કરું છું એ હું કામ કરી લઉં ઓકે સર સાંજે લાઈવમાં આવજો હું યાર ખોટું ટેન્શન શું કામ લેવું ખેડી બધા જ શિક્ષક મિત્રો સારા હોય છે શિક્ષકોની વાત કરું છું હું તો એક વિદ્યાર્થી છું એક મિનિટ હો હું જરા ગોતી લઉં મને ઓકે ટેકનિકલ ટીમ જરા દરવાજો બંધ કરી દેજો અને પાછળ બેઠા બેઠા કોઈ તાળીઓ ન વગાડતા મોટો ઇશ્યુ થઈ જાય છે તાળીઓ વગાડીએ ને એટલે ઓકે કહા હું જો મળતોય નથી હાસ મળી ગયો હા ભાઈ પાછળ બેઠા બેઠા કોઈ તાળીઓ ન વગાડતા મોટો ઇશ્યુ થઈ જાય છે તાળીઓ ઓકે કાલે કઈ મેન્ટ ક્વિઝ છે હવે કાલે કઈ મેન્ટ ક્વિઝ છે એ તો મને નહીં ખબર હોય સાહેબ ઓકે સર હું તો ભૂલથી બારમાં જોવા મળ્યો ધર્મેશભાઈ અરે હા હવે તો બારમાં પહોંચી જ ગયા ને આપણે કાંઈ વાંધો નહીં છ ને પિસ્તાલીસે એ પાછું આવી જાઉં ઓકે ઘણાને એવું થતું હશે કે સાહેબ ચેપ્ટર નંબર અગિયાર પછી પાર્ટ નું પહેલું બીજું ત્રીજું ચોથું એ બધા ગયા ક્યાં આ આ ડાયરેક્ટ પાંચમું ચેપ્ટર ને વાર્ષિકી શબ અમારી ચોપડીમાં તો આવું લખ્યું એ નથી અમારી ચોપડીમાં સાહેબ આવું વાર્ષિક હિસાબ તો કંઈ છે જ નહીં તો આ ડાયરેક પાંચમું ચેપ્ટર ક્યાંથી પ્રશ્ન થાય એક વિદ્યાર્થી તરીકે મને વિદ્યાર્થી તરીકે પ્રશ્ન થયો કારણ કે મારી પાસે ડિગ્રી નથી શિક્ષક બનવા લાયક હું નથી મારી પાસે ડિગ્રી નથી એટલે એક વિદ્યાર્થી તરીકે હું તમને ભણાવું છું લખેલું હોય લેટા કરતો જાઉં તમને ભણાવતો જાઉં એટલે એક વિદ્યાર્થી તરીકે હું કહું છું કે આ જે વાર્ષિક હિસાબ છે ને એ વાર્ષિક હિસાબ ધોરણ બારમાં પણ આવવાનો છે એટલા માટે સરકાર શ્રીના આદેશ મુજબ સરકાર એ રાજા કહેવાય રાજા કેમ એમ પ્રજાએ કરવું પડે છે એટલે કે રાજાએ એવું કીધું છે કે એક થી નવ અને માસ પ્રમોશન તો સાહેબ આટલા મહિના અમારે અગિયારમાં શું કરવું તો એના માટે હું ચેપ્ટર નંબર પાંચ વાર્ષિક હિસાબ જેને આપણે ટૂંકમાં વાર્ષિક હિસાબ કહીએ છીએ એ વાર્ષિક હિસાબ લઈને હું આવ્યો છું કે ધોરણ બારમાં પણ આના આજ ત્રણ ખાતા પૂછાવાના છે છે ઓકે ઓકે યાર 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 એવું લખ્યું સર ફેકોમાં યાર નથી મારી પાસે ડિગ્રી યાર નથી એટલો અનુભવ મને નથી મારી પાસે ડિગ્રી એવી કે હું શિક્ષક બની શકું એટલે એક વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થીને ભણાવવા આવ્યો છું હેડી હું કઈ તો નથી જે હકીકત છે તમને જણાવું છું ઓકે ચલો ચેપ્ટર નંબર પાંચ વાર્ષિક હિસાબ હેડી આપણે સમજાય એટલા સમજશું અને બાકીના તમારી જાતે તમારે પૂરા કરવા પડશે કારણ કે આવતીકાલથી હું દાખલા લેવાનો છું હેડી આની પીપીટી તો તમને વિદ્યાકુળમાં મળી જ જાય છે ઓકે અને યુટ્યુબ વાળા વિદ્યાર્થી મિત્રોને જરા હું થોડુંક આમ પહેરવી દઈશ એટલે એ લોકોને જો રીડ કરવું હોય અથવા તો ચોપડીમાં હોય તો તમે ચોપડીમાં પણ વાંચી શકો છો પણ સર હું તો વન ટુ થ્રી ફોર ચેપ્ટર તમારી જોડે શીખવાની હતી પણ આઈ થિંક એક વિદ્યાર્થી તરીકે મને એવું લાગે છે કે બીજું ચેપ્ટર છે ને એ થોડુંક પૂછાય છે બારમાં પરંતુ ત્રીજું ચેપ્ટરને એ થોડા થોડા આવે છે પરંતુ ન સમજો અને ડાયરેક્ટ જ આ સમજો તો બેટર છે કારણ કે સરકાર રાજા રાજાનો કીધું પ્રજાએ માનવું પડે છે એટલા માટે ઓકે સર તમારી મેન્ટિક વીસ ક્યારે છે એક મેન્ટિક વીસ તો આપણી વહી ગઈ છે હેડી ટૂંક સમયમાં જ હવે તો રોજ 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 એકાદ બે એકાદ બે એકાદ બે મેન્ટ એકવીઝ હશે જ તેમ ઓકે જેથી તમને પણ મજા આવે અને અમને પણ મજા આવે સવાલના જવાબ અને સવાલના જવાબ ઓકે ચાલો સાહેબ જવાબ મળી ગયો ભાઈ મેન્ટિક વીસ ક્યારે આવશે ઓકે ચાલો ખુ સરસ આગળ જોઈએ તો જ્યારે જ્યારે પણ પરીક્ષામાં એવું પૂછાય કે વાર્ષિક હિસાબ તૈયાર કરો તો વાર્ષિક હિસાબ તૈયાર કરો એટલે આપણે ત્રણ ખાતા બનાવવાના કેટલા ખાતા બનાવવાના ત્રણ ખાતા હેડી સૌપ્રથમ વેપાર ખાતું પછી નફા નુકસાન ખાતું અને પછી પાકું સરવૈયું જે આપણે ચેપ્ટર નંબર 1 માં લાસ્ટમાં શીખી ગયા હતા તબક્કામાં રેડી છેલ્લો તબક્કો હતો પાકું સરવૈયું અથવા તો છેલ્લો સોરી છેલ્લો તબક્કો હતો વાર્ષિક હિસાબ એ વાર્ષિક હિસાબમાં આપણે શીખી ગયા હતા કે ત્રણ ખાતા બનાવવાના વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ઓકે તમે કોઈ બી પેપર શેર કરશો મહેન્દ્રભાઈનો એવો સવાલ છે તો મહેન્દ્રભાઈ પેપર યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે એની અંદર ઓલરેડી મૂકેલા છે જે તમે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકશો અને પ્રેક્ટિસ કરી શકશો ઓકે ચલો આગળ જોઈએ તો ત્રણ ખાતા બનાવવાના વેપાર ખાતું નફા નુકસાન ખાતું પાકો વેપાર ખાતામાં તો કે વેપાર ખાતામાં માલની ખરીદીને લગતા ખર્ચા આવશે નફા નુકસાન ખાતામાં તો કે નફા નુકસાન ખાતામાં માલની ખરીદી થઈ જાય એની પછી પ્રોસેસ અને પછી વેચ માલ વેચો ત્યાં સુધીના જેટલા ખર્ચા છે એ બધા જ વેપાર ખાતામાં આવશે સોરી નફા નુકસાન ખાતામાં આવશે આજે હું થોડોક એક વિદ્યાર્થી બની ગયો છું ને એટલે થોડુંક ભૂલાઈ જાય છે ઓકે શું કહે છે ખબર નહીં આ શું કહે છે ભાઈ જેલભાઈ તમે શું કહેવા માંગો છો ને એ પ્રોપર વેથી કહેશો તો મને કંઈક સમજ પડશે નહીતર તો ખબર નહીં પડે કે તમે શું કહેવા માગો છો હેડી આ પેલું એક મસ્ત મજાનું થ્રી ઇડિયટ થ્રી ઇડિયટ કે કહેના ક્યાં ચાહતે હો સરખું કંઈક લખો તો હું કંઈક વાંચી શકું અને શું કહેવાય તમને કહી શકું આ લે આરોપે પ્રત્યારોપ સાહેબ હું બે હાથ જોડું છું હું કોઈને હેરાન નથી કરતો મારા દરેક વિડીયો તમારે જોઈ લેવાના મેં ક્યારે કોઈ વ્યક્તિ કોઈ મહાન વ્યક્તિ કોઈ કોઈ પણ મોટી મોટી સંસ્થાઓ હોય એના વિરુદ્ધ એક પણ મારું નિવેદન તમને દેખાતું હોય આ યુટ્યુબ વાળા ભાઈ કોઈ સવાલ પૂછે છે એનો જવાબ આપું છું કે કોઈ પણ મહાન વ્યક્તિ હોય ને મારી કરતા બધા મહાન જ હોય છે એક પણ વિરુદ્ધ વાળું કાંઈ પણ મારું દેખાતું હોય તો મને કયો અને તરત જ યુથ એજ્યુકેશનના નંબર ઉપર તમે મોકલો હેડી આપણે બંધ કરી દઈશું સાહેબ આપણે એવું કઈ નહીં મારું કોઈ પણ નિવેદન કોઈ પણ હું તો બધાને સારા કહું છું અમુકના ગમે ત્યારે જોઈ લેવાનું રેડી ઓકે બહુ સારું ગોટી સાહેબ ખૂબ સરસ બેસ્ટ ઓફ લક ચલીએ ખૂબ આમ આમ થઈ જાય છે ને પેલા ટેવું પડી ગઈ હોય ને હેડી તો મોઢું આમ થઈ જાય ને તો કોકની કોમેન્ટ વાંચી જવાય છે તો એમ થાય કે એ ભાઈ પાછું એક કોમેન્ટ હોય ને તો હું જવાબ નથી આપતો ચાર પાંચ છ સાત કોમેન્ટ હોય ને તો જ હું જવાબ આપું છું હેડી એટલે સારા વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર અપીલ છે કે ક્યારેય કોઈની વિરુદ્ધ કઈ પણ ખરાબ બોલવું નહીં ઓકે હું ક્યારેય કોઈની વિરુદ્ધ કઈ પણ ખરાબ બોલતો નથી અને તમને હું બે હાથ જોડીને અપીલ કરું છું કે ક્યારેય કોઈની વિરુદ્ધ ક્યારેય ખરાબ બોલવું નહીં જે હમણાં હું નહોતો છતાં મને ઇન્વોલ્વ કર્યો છે રેડી તમે હમણાં બે ચાર દિવસ તક વોટ એવર જે હોય એ ચલો સોરી હા વિદ્યાર્થી ભૂલાઈ જાય છે મને ચાલો સૌપ્રથમ મસ્ત મજાનું આપેલું છે શું આપ્યું છે વેપાર ખાતું આઈ થિંક તમને નાનું નાનું દેખાતું હશે રેડી તો તમે રેકોર્ડ લેક્ચર જોઈ લેજો ઓકે ચાલો ખૂબ સરસ મજા આવી ગઈ વાહ ભાઈ વાહ ઝૂમ કરો ને હા હેલા હાઈ વેરી ગુડ યાર મસ્ત આઈડિયા આપ્યો તમે હમણાં હું ભૂલી બહુ જ આવું છું બેક દિવસ ત્યાં હું થોડું ભૂલી જાઉં છું આ ટોપ આઈડિયા આપ્યો ખૂબ સરસ વાહ ભાઈ વાહ આ ચેપ્ટર નથી ભાઈ અ ભાઈ આ ચેપ્ટર તો ધોરણ બારમાંય આવવાનું છે ધોરણ અગિયારમાં તો હોય જ ને બેન ધોરણ બારમાં પણ સેમ ટુ સેમ તમે જોઈ લો સવાલ અને છેલ્લો સવાલ હેડી એટલે આ ચેપ્ટર તો ધોરણ બાર માટે ઉપયોગી છે એટલે જ બધા ચેપ્ટર કાપી અને મેં સીધું જ પાંચમું ચેપ્ટર લઈ લીધું છે હેડી પાંચમું ચેપ્ટર કંઈક નામ જો આવું છે ધંધાકીય એકમના નાણાકીય હિસાબો અથવા તો પત્રકો ઓકે ચલો સૌપ્રથમ વેપાર ખાતો એ પૂછે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીને એવું લખાય છે લગતા ખર્ચા પૂછાય છે હેડી ઓકે ચલો સૌપ્રથમ મસ્ત મજાનું ટાઇટલ આપ્યું છે શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું હેડી સૌપ્રથમ વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીને લગતા ખર્ચા છે શરૂઆતનો સ્ટોક આપેલો છે ટાઈમ બહુ ઓછો છે અને ખાતા બહુ વધારે છે તો તમારી રીતે થોડું ઘણું જોઈ લેવું સર આ ચેપ્ટર યાદ રાખવાની કોઈ શોર્ટકટ ટ્રીક મને આવડતી નથી મને આવડતી નથી હેડી ઓકે શોર્ટકટ ટ્રીક મારે એટલો બધો કાંઈ અનુભવ નથી ભાઈ જાજો કે નથી એટલી આટલી બધી કઈ ડિગ્રી એટલે કે મને તો ના ખબર હોય એટલા માટે વેપાર ખાતું છે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીને લગતા ખર્ચા આપીશ સ્ટ્રીક હું થોડુંક ધીમે 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 પછી ઓકે ચાલો શરૂઆતનો સ્ટોક એની પછી આપ્યું છે ખરીદી ખરીદ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય છે આની પહેલાનું ચેપ્ટર આપણે કયું પૂરું કર્યું તો કે સાહેબ કાચું સરવૈયું પૂરું કર્યું એ કાચા સરવૈયામાં એ કાચા સરવૈયામાં મેં તમને કીધું હતું યાદ રાખજો ઉધાર બાજુ ખરીદી જમા બાજુ વેચાણ અને મેં એ વખતે એ કીધું હતું કે આ ચેપ્ટર વાર્ષિક હિસાબમાં ખાસ 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 આવવાનું છે એટલે એ પણ જોઈ લેજો કે કઈ અસર ઉધાર બાજુ છે અને કઈ અસર જમા બાજુ છે હેડી એ આ ચેપ્ટરની વાત હતી ઓકે ચલો સૌપ્રથમ શું આપ્યું છે શરૂઆતનો માલ સ્ટોક કઈ બાજુ છે તો કે ઉધાર બાજુ ત્યાર પછી ખરીદી છે અમુક ખરીદી બધી જ આપણે કોઈ પણ ખરીદી કરીએ તો એમાંથી અમુક માલ બગડી જતો હોય અમુક માલ બગડી જતો હોય એટલે કે આપણે રિટર્ન કરવો પડે એટલે લખ્યું છે માઇનસ ખરીદ પરત ત્યાર પછી છે બાદ અન્ય રીતે માલ અન્ય રીતે ગયેલ માલ હેડી અન્ય રીતે ગયેલ માલ આપણે જોયા તા ક્યાં તો કે ચેપ્ટર નંબર ચાર આમનોધમાં જોયા હતા કે માલની અન્ય રીતે જાવક ખરીદ ખાતું થતું હતું જમા આગથી બળી ગયેલ માલ વરસાદમાં પલી ગયેલ માલ અકસ્માતમાં નાશ પામેલ માલ એ બધા જ માલની અન્ય રીતે જાવક છે એ શું થાય છે બાદ થાય છે ત્યાર પછી ખરીદીને લગતા ખર્ચા સૌ પ્રથમ તો કે મજૂરી સૌ પ્રથમ કયા ખર્ચો છે મજૂરી ઓકે સોરી ફેક્ટ હિન્દુ સર એપના વિરોધી આજે આપ જોડાઈશું હું ભાઈ હા હું બધે જોડાઈ જઈશ તમ તારે આપણે પોઝિટિવ વાત હોય ને બધે જ જોડાઈ જાઉં ઘેડી જ્યાં જ્યાં પણ પોઝિટિવ વાત હોય બધે જ જોડાઈ જશું આની પહેલાને એક સાહેબ ગયા એ સાહેબ કંઈક કોમેન્ટના જવાબ આપતા હતા એનો જવાબય કદાચ મળશે તમને થેડી હમણાં આની પહેલાં કંઈક નવ દસના સાયન્સના સાહેબ હતા એક એક બોલતા હતા એનો જવાબય મળશે હું બોલું છું મારો જવાબય મળશે બધાના જવાબ મળશે બધા જોડાશું સબ બધા જોડા ભાઈ બધે બધા જોડાશું ચાલો હવે હું થોડીક વાર કોમેન્ટમાં ધ્યાન નહીં આપું યાર સવા છ છ ને વીસ થઈ ગઈ છે ભણવાનું ખૂબ બાકી છે ઓકે જમા ચાલો મજૂરી ખર્ચ ખર્ચ ઉધાર આપણી જ કંપની છે એવી રીતે કામ કરવાનું છે ત્યાર પછી આવક માલ ગાડા ભાડું કોઈ જગ્યાએથી આપણે માલ મંગાવીએ કોઈ જગ્યાએથી આપણે માલ મંગાવીએ પહેલાના જમાનામાં ટેમ્પો કે ટ્રેક્ટર કેવું કંઈ હતું નહીં તો એ માલ મંગાવીએ ગાડા ભાડું ચૂકવીએ એને કહેવાય આવક માલ ગાડા ભાડું ત્યાર પછી છે રેલવે નું

ખરીદી લગતા ખર્ચા છે વેપાર ખાતાની ઉધાર બાજુ ઉપર હતું આવક માલ ગાડા ભાડું એવું જ લારી ભાડું ભાડું માલ માલ મંગાવીએ મંગાવીએ અને ચૂકવવું પડે લારી ભાડું ત્યાર પછી ગોદી ચાર્જ ગોદી ચાર્જ એ બંદરને લગતો ખર્ચો છે બંદર આપણે જોયું અ ગુજરાતનું સૌથી મોટું બંદર તો કે સાહેબ વાહન તોડવાનો બિઝનેસ કઈ જગ્યાએ છે તો કે વહાણ તોડવાનો બિઝનેસ ઓકે આમાં લખ્યું છે કંડલા બંદર એ વાત છે કંડલા બંદર પરંતુ વાહન તોડવાનો બિઝનેસ ક્યાં છે સૌથી મોટો ગુજરાતમાં કોઈ કહેશે મને અરે યાર સુરત નહીં ભાઈ સુરત નહીં ભાવનગર ભાવનગર થી પાસે ભાવનગર ની પાસે થોડુંક આગળ ચાલો ભાવનગર થી સર આ ચેપ્ટરનું નામ ધંધાકીય એકમ ના વાર્ષિક હિસાબ પત્ર છે હા રેડી એ તો આપણે છે ને એને ટૂંકમાં વાર્ષિક હિસાબ કહીએ છીએ ને એટલા માટે ભાઈ ભાવનગર ભાવનગર કીધું મેં ભાવનગર થી થોડાક આગળ હાલો એટલે બધાને નામ ખબર છે ઓકે અહીંયા અલંગ વેરી ગુડ યાર શું વાત કરો છો યાર બહુ બધાએ જવાબ આપ્યો છે અલંગ 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 સૌથી ફાસ્ટેડ ફાસ્ટેડ જવાબ આપ્યો છે ઝાલા સાહેબે વાહ ભાઈ વાહ હેડી અને ત્યાર પછી છે ચૌધરી સાહેબનો જવાબ છે જાધવ સાહેબનો જવાબ છે ઘણા બધાના પછી જવાબ આપ્યા છે ઓકે અને નહેમિષભાઈ ખૂટે તો મસ્ત મજાનો જવાબ આપ્યો છે નહેમિશભાઈ ખૂટ બહુ સરસ જવાબ આપ્યો છે એને જેવો જવાબ ફક્ત એને એકને જ આવડે મસ્ત મજાનો જવાબ છે વાહ આમ તમારી માટે વિદ્યાર્થીઓએ તાળીઓનો વરસાદ પાડી દીધો છે જો સાંભળતા હોય તો એમની માટે તાળીઓનો વરસાદ વિદ્યાકુળ પાડી દીધો છે નહેમિષભાઈ ખૂટ બહુ મસ્ત કામ તમે કર્યું છે ઓકે ચાલો તો એ અલંગ અલંગમાં કેવું હોય છે કે એક વાહન તૂટે છે એવામાં જો બીજું વાહન આવી જાય તો એને એક અલગ જગ્યાએ પાર્કિંગ કરવામાં આવે છે પાર્કિંગ એટલે કે અંદર જ દરિયાની અંદર જ પાર્કિંગ કરવામાં આવે હેડી કારણ કે જમીન ઉપર તો કાંઈ થાય નહીં તો એનો જે ચાર્જ વસૂલ કરવામાં આવે ને એને કહેવાય ગોદી ચાર્જ આવું હું મારા ગુરુ પાસે એટલે કે મારા ઉપરી જે શિક્ષક અનુભવી શિક્ષક હોય એમની પાસેથી હું જાણ્યો છું અને હું તમને કહું છું નકર ઘણાને એમ થાય કે એ ફાકે બાજી ચાલુ કરી દીધી સાહેબ ને આવડતું સોરી સોરી આ છોકરાને તો આવડતું જ નથી હેડી પરંતુ મેં બીજા પાસેથી સાંભળ્યું અને એ હું તમને કહું છું ઓકે કારણ કે નોટ નોટ અનુભવ યાર એક્સપિરિયન્સ ચાર્જ 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 પછી છે છે ક્લિયરિંગ આ ચાર્જ પણ બંદરને લગતા ચાર્જ છે કેવા છે બંદરને લગતા ચાર્જ છે હેડી ક્લિયરિંગ ચાર્જ છે અને ડોક્યુમેન્ટરી ચાર્જ છે બહારથી વાહન આવે છે એની અંદરથી માલ મંગાવો છો તમે ત્યારે ડોક ચાર્જ અને ક્લિયરિંગ ચાર્જ આવે છે ત્યાર પછી છે ડેમરેજ દરમાયો રેડી તો ડેમરેજ અને દરમાયા માટે જો અહીંયા લખેલું છે મસ્ત મજાનું શું લખ્યું છે તો કે ડેમરેજ રેલવે કે બંદર પરથી માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવાની થતી દંડની રકમને શું કહેવાય છે ડેમરેજ માની લો કે તમે કોઈ માલ અમેરિકાથી મંગાવ્યો છે એ અમેરિકાથી મંગાવેલ માલ તમારે વીસ તારીખે લેવા જવાનું છે પરંતુ વીસ તારીખે તમારે કોઈ કામ આવી ગયું અને એ માલ તમે પચીસ અથવા ત્રીસ તારીખે લેવા જાઓ તો જેટલા દિવસ એ ભાઈએ સાચવો જેટલા દિવસ એને સાચવો હા ભાઈ એની જ હું વાત કરું છું ડેમરેજની જ વાત કરું છું ભવ્યભાઈ જેટલા દિવસ એને સાચવો એટલા દિવસનું એને ભાડું ચૂકવવું પડે છે એને શું કહેવાય ડેમરેજ ત્યાર પછી છે દરમાયો ત્યાર પછી શું આવું છે દરમાયો દરમાયો એટલે કે માસિક પગાર અથવા તો વેતન એક મહિનાનો પગાર અથવા તો એક મહિનાનું વેતન ત્યાર પછી જોઈએ ને છે તો લખેલું ખરાજાત ખર્ચ ખર્ચ આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણે ભણતા હતા ખરાજાત ખર્ચ હેડ તો ખરાજાત ખર્ચ કોને કહેવાય તો કે આપણે ત્યારે તો શું હતું કે ખરીદ કિંમત પ્લસ ખરાજાત એટલે કે આપણે પડતર કિંમત મળતી હતી ત્યારે એવું હતું અહીંયા ખરા જાત ખર્ચ કેવું છે અલગ છે સર સ્ટાન્ડર્ડ ઇલેવનવાળાને મેન્ટિક્વીઝ છે સ્ટાન્ડર્ડ ઇલેવનવાળાને પણ આપણે મેન્ટિકવીઝ રાખશું એનું પોસ્ટર ગમે ત્યારે રિલીઝ કરી દઈશું ઓકે ચાલો નફો ઓકે ચાલો આગળ ખરા જાત ખર્ચ મજૂરી કે બગાડના કારણે મજૂરી કે બગાડના કારણે માલ પાછળ થતા ખર્ચને શું કહેવાય છે ખરા જાત ખર્ચ કહેવાય છે અને એની પછી આપ્યું છે વોરફેઝ એટલે એટલે શું તો કે કે માલ નૂર નૂર ભાડું નૂર એટલે શું થાય ભાડું ઓછું ગણાયું હોય ત્યારે આપવાની થતી તફાવત ની રકમ ને કહેવાય છે માની લો કે અહીંયા તમે કોઈ માલ મોકલો હવે બારસો રૂપિયા ભાડું થતું હોય ને આપણે હજાર રૂપિયા જ આપેલા હોય હેડી પછી ન્યા જાય એટલે ઓલા ભાઈ પાસેથી કેટલા રૂપિયા લઈ લે બસો રૂપિયા લઈ લે રૂપિયા ભાઈ ભાડું ઓછું ઓછું આપ્યું છે છે તમારે આપવા પડશે એટલે કીધું માલ સ્થળથી નૂર ગણાયું હોય ત્યારે આપવાની થતી વધારાની તફાવતની રકમને શું કહેવાય છે તો કે વોરફેજ કહેવાય છે ઓકે ચાલો આ લખેલું હતું એટલે ચારે ચાર હું તો વાંચી ગયો છું હેડી મેં તમને કઈ સરસ રીતે સમજાવી શક્યો નથી પરંતુ આપણે આગળ જોઈએ તો હવે આપણને શું કીધું છે હા સર ક્યારે એમ તો કહું છું હા તમે પૂછો છો ક્યારે પણ હવે એ મને નહીં ખબર હોય કે ક્યારે એટલા માટે હું તમને કહું છું કે તમે યુટ્યુબમાં પોસ્ટર જોતા રહેજો કે ક્યારે અગિયાર માની આપણે એકાઉન્ટની મેન્ટિક વીઝ રાખશું ઓકે ચાલો આગળ આપણે જોઈએ તો વાહ ભાઈ વાહ મોટિવેશન શોર્ટ આવે ને કોમેન્ટ કરે ને એનો કોઈ પ્રોબ્લેમ નથી જેને કોમેન્ટ કરવી હોય એ કરે કેડી 2014 ની ચૂંટણી ની હું વાત કરું ને 2014 ની ચૂંટણી ની તો એમાં કેવું હતું અ પેલા પેલા આપણે મોટિવેશનલ સ્પીકર આપણે વિવેક સાહેબ બિંદરા છે ને એને મસ્ત એનાલિસિસ કર્યું હતું કે 2014 ની ચૂંટણી હતી ને ત્યારે આપણે મોદી સાહેબ છે ને એ વડાપ્રધાન માં ઊભા રહેવાના હતા કેડી હવે એ વડાપ્રધાન માં ઊભા રહેવાના હતા ને એનો ઘણાને વિરોધ હતો કે આ વડાપ્રધાન શું કામ અમે મોટા છીએ અમે મોટા છીએ અમે જ પહેલા નંબરે આવવા જોઈએ એવો ઘણાને વિરોધ હતો એટલે વિરોધ પક્ષે શું કીધું હતું કે ચારે બાજુથી ઝાડ ફેલાવ્યું હતું રેડી વિરોધ પક્ષે શું કીધું ચારે બાજુથી ઝાડ ફેલાવ્યું હતું કે આ આગળ નીકળવો જ ન જોઈએ શું કામ નીકળે આગળ ચારે બાજુથી નેગેટિવનો મારો તમે તમે કોમેન્ટ જો લાઈવ નેગેટિવ મારો ચલાવી દીધો તો ઇન્વોલ્વ ન કરી શકે એટલે શું કરે જે પણ સારું કાર્ય થતું હોય ને એની અંદર શું કરે નેગેટિવ વાતોનો મારો ચડાવી દીધો અત્યારે તમે યુટ્યુબમાં આવો ને તો આ તો સારું છે આમાં નથી યુટ્યુબમાં તમે આવો ને તો એમ થાય કે ઓહો ઓહો હો આ સાહેબ એટલું બધું કામ સારું કામ કરતા છે અને સારા કામનો વિરોધ થાય જ તેન રેડી અને કરવો જ જોઈએ હું તો એમ જ કહું છું સારા કામનો વિરોધ કરવો જ જોઈએ અને ચારે બાજુથી કરવો જોઈએ બીજાને કઈન કઈન કરવો જોઈએ બાકી સારા કામનો વિરોધ તો થાવો જ જોઈએ થાવો જ જોઈએ અને થાવો જ જોઈએ રેડી વાત છે એકદમ રેડી વાત છે આ ભાઈની ક્યાં ગયા એટલે સોરી ઓ ભાઈ આ શું કહેવાય મેં તમારી કોમેન્ટ ડિલીટ મા દીધી મેં નથી મારી મારી હશે પણ માફ કરજો રેડી સાહેબ સાચું બોલે છે હું તો સાચું જ કહું છું કારણ કે આપણે મોદી સાહેબનું મસ્ત મજાનું ઉદાહરણ લીધું એ સાહેબને તોય વડાપ્રધાન તો બની જ ગયા ને કારણ કે શું હતું સાહેબ મોદી સાહેબની વાત કરું છું મોદી સાહેબ એકદમ ઈમાનદારીથી કામ કર્યું હતું અને હજુ પણ કરે જ છે હેડી એવી રીતે તમે જોઈ શકો છો કે હું પણ ઓકે ચાલો જોઈએ હું કાંઈ મોદી નથી હો ભાઈ હું તો એક વિદ્યાર્થી છું સારા કામની કોઈને કદર હોતી નથી હા સારા કામની કોઈને કદર હોતી નથી એના પર યાદ આવ્યું મફતની કોઈને કદર હોતી નથી હેડી આ યુટ્યુબમાં મફત ચાલુ છે ને એટલા માટે આ માથાકૂટ થઈ ને મફત ચાલુ જ ન હોત તો માથાકૂટ થાત નહીં એટલા માટે યુથ વિદ્યાના જે મેન સાહેબ છે એને મારે નમ્ર વિનંતી છે કે સાહેબ આવતા વર્ષથી મફત બંધ કરી દો રેડી મફત છે તો જ આ માથાકૂટ થઈ મફત ન હોત તો આ માથાકૂટ થાત નહીં રેડી એટલે યસ થેન્ક યુ સાહેબ તમે ખૂબ મસ્ત મજાનું સંભાળ્યું છે કે ઓકે મફત સાહેબ બને લાયકાત લાયકાતમાં આવી જાય એટલે પછી તો આપણે પૈસા લઈને ભણાવી શકીએ ને એટલા માટે ઓકે ઓકે ચાલો આ બાકી રહી જા મને એવું લાગે છે આપણે આવતીકાલે પાછું આનુવાદ લેવું પડશે કારણ કે હમણાં થોડાક દિવસ થા કંઈક ચાલે છે હવે હું ચાલે છે મને નથી ખબર પણ આમાં હું કોમેન્ટ જોઉં તો એમ થાય કે હા કાંઈક કુછ કુછ હો રહા હૈ સર અમારા માટે તમે શું છે સડન શીખવા છો ખબર ન પડી

અડારની ગુજરાતી મજા ના આદરણીય હ હ સર તમે અમારા માટે આદરણીય શબ્દ બોલશો એવું કહો છો તો આપણે આદરણીય જરા ફરી વખત કોમેન્ટ કરો ખૂબ સરસ આમ હું યુટ્યુબમાં જોઉં તો મને મજા આવે હસવું આવે મને હા આ સાહેબે ખૂબ સરસ કીધું કે સાહેબ મફત બંધ થઈ જશે તો જે લોકો ટ્યુશન ફી નથી ભરી શકતા એ લોકો શું કરશે એ વાતય છે વિચારવા જેવી પરંતુ ઘણી વખત કેવું હોય છે કે અચ્છા હા હા ઘણી વખત કેવું હોય છે કે મફત તો આપણે ભણાવવું જ હોય રેડી સાહેબ તમે મફત ભણાવો છો તો પગાર ક્યાંથી કાઢો છો તમારે ઘર કેમ હાલે છે ફી તો લેવી જ પડે ને તમે કંઈ મફત ન ભણાવતા હોય પણ સાહેબ જે શિક્ષક હોય ને એ ફી લે ગોટ માય પોઈન્ટ જે શિક્ષક હોય ને શિક્ષક એ ફી લે વિદ્યાર્થી ફી લેતો નથી એ વાત છે પોઈન્ટની વાત છે સાહેબ એટલા માટે ઓકે ચાલો કલ્સ ફિર એ લેના પડેગા સે કો મેં ચલ ગયા સોરી હો બે હાથ જોડી અને હું માફી માંગુ છું કે ધ્યાન ભટકું છું તો થોડાક દિવસ તમે સહન કરી લેજો કારણ કે મારું માથું આમ થાય ને તમને કોમેન્ટ દેખાઈ જાય છે જો આમ હોય ને તો વાંધો નથી ઓકે ચલો આગળ આપણે જોઈએ ટુ બી કોન્સન્ટ્રેશન હિયર બચ્ચા વોરફે આપણે જોઈ લીધું ઉત્પાદક મજૂરી ત્યાર પછી ઉત્પાદન બાજુ સૌપ્રથમ ઉત્પાદક મજૂરી ત્યાર પછી રોયલ્ટી કારખાના ખર્ચા કારખાનાનું ભાડું કારખાનાના કરવેરા વીજળી બળતણ કોલસો ગેસ વગેરે ઓકે ત્યાર પછી છે ઓઇલ અને ગ્રીઝ વપરાયેલ માલ સામગ્રી ઓઇલ અને ગ્રીઝ ઓકે એની પછી આપ્યું છે પ્લાન્ટ અને યંત્રનો ઘસારો જો આ થોડુંક જોવા જેવું છે કહ્યું પ્લાન્ટ એને અને યંત્રનો ઘસારો શું કામ કારણ કે ઘણી વખત એક હવાલો આનો આવે છે હવે અગિયારમાં આવતો હોય કે બારમાં આવતો હોય આઈ થિંક અગિયારમાં જ આવે છે યસ અગિયારમાંમાં આનો એક હવાલો આવે છે હેડી ઘસારાનો એટલા માટે ઓકે હવે થોડીક વાર કોમેન્ટ ઉપર ધ્યાન નહીં આપું દસ મિનિટ હું ટુ બી કોન્સન્ટ્રેશનથી હું ભણાવીશ થી કાંઈ પણ ધ્યાન ભંગ નહીં કરું એવું હું મનમાં મક્કમ કરી લઉં છું કે હવે હું દસ મિનિટ એટલે જેટલા જેટલાને કોમેન્ટ કરવી હોય એ થોડીક વાર પછી કોમેન્ટ કરશો એટલે હું તમને હસી અને સ્માઇલ સાથે નોટ સેડ હું નિરાશ થતો નથી હસી અને સ્માઇલ સાથે હું તમને જવાબ આપીશ ઓકે ચાલો આગળ જોઈએ તો એની પછી આપ્યું છે વેપાર ખાતાની જમા બાજુ વેચાણની હંમેશા જમા બાકી હોય છે આપણે તો ને વેચાણ કે જમા ત્યાર પછી બાદ શું કરવાનું તો કે વેચાણ પરત અહીંયા જો ઉધાર બાજુ હતું ખરીદ માઇનસ ખરીદ પરત એવી જ રીતે વેચાણ માઇનસ વેચાણ પરત ત્યાર પછી છે ભંગાર માલનું વેચાણ આ તમે જો ચોપડીમાં પેન્સિલ સાથે હોય ને

એમાં શું કરતા હતા તો કે બંને બાજુ ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુનો સરવાળો કરતા હતા જે સરવાળો મોટો હોય એને બે બાજુ લખી દેતા હતા માની લો કે ઉધાર બાજુ માર્ક માય વર્ડ્સ મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો ઉધાર બાજુ રકમ ઘટે ઘટે એવો શબ્દ લઉં છું કારણ કે નત્યારે આનો ઈસ્યુ થઈ જાય કે સાહેબ તમને તો આવડતું જ નથી નફો દેખાય છે ઉધાર બાજુ જો રકમ ઘટે તો એને કહેવાય કાચો નફો અને એની ક્રોસ અસર એટલે કે ઉધાર બાજુ છે ને તો એની ક્રોસ અસર જમા બાજુ કોની જમા બાજુ તો કે વે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર આપવાની હમણાં હું તમને આની પછીનું જે ખાતું આવે ને ત્યારે હું તમને કહીશ અને જો જમા બાજુ રકમ ઘટે જમા બાજુ રકમ ઘટે તો એને કહેવાય છે કાચી ખોટ એને શું કહેવાય છે કાચી ખોટ અને એ પણ નફા નુકસાન ખાતાની અંદર ક્રોસ અસર આપવાની ઓકે સાહેબ આ તો તમે ઘટે એવું કીધું હવે અમને પરીક્ષામાં એમ કે કે નફા વેપાર ખાતાની ઉધાર બાકી આપણને શું કે વેપાર ખાતાની ઉધાર બાકી આવા શબ્દનો ઉપયોગ કરે વેપાર ખાતાની ઉધાર બાકીને શું કહેવાય તો આપણે શું કરવાનું વેપાર ખાતાની ઉધાર બાકી કીધી ને તો આપણે જમા બાજુ જોવાનું વેપાર ખાતાની ઉધાર બાકીને કહેવાય કાચી ખોટ કાચી ખોટ હેડી વેપાર ખાતાની ઉધાર બાકીને કહેવાય કાચી ખોટ અને વેપાર ખાતાની જમા બાકી અહીંયા લખીશ વેપાર ખાતાની જમા બાકી એને શું કહેવાય તો કે ચોખ્ખો નફો હેડી આ બે શબ્દ ધોરણ અગિયાર માટે અને ધોરણ બાર માટે બંને માટે ઉપયોગી છે કારણ કે ધોરણ બારમાં પણ એમસીક્યુમાં અથવા એસક્યુમાં સવાલ પૂછાઈ શકે છે ત્યારે પાંચ ખાતા હશે અત્યારે ત્રણ જ ખાતા હશે હેડી બે શબ્દ હું બે શબ્દ બોલું છું શિક્ષક હોય ને એક જ શબ્દ બોલશે બે શબ્દ કયા કયા તો કે હું એમ કશ કે ઉધાર બાજુ કેટલી રકમ ઘટે હેડી જમા બાજુ કેટલી રકમ ઘટે એવો શબ્દ અને બીજો એક શબ્દ વેપાર ખાતાની ઉધાર બાકી તો આપણે કઈ બાજુ જોવાનું જમા બાજુ જોવાનું કાચી કોટ ક્રોસ જેવું અને વેપાર ખાતાની જમા બાકી એને કહેવાય ચોખ્ખો નફો તો આ હતું આપણું વેપાર ખાતું રેડી એની પછી કયું ખાતું આવે છે તો કે એની પછી આવે છે નફા નુકસાન ખાતું રેડી મસ્ત મજાનું ટાઇટલ તમને અહીંયા દેખાતું હશે કે શ્રી ખાલી જગ્યાનું ખાલી જગ્યા એટલે ત્યાં નામ આપ્યું હશે કોઈ પણ સંસ્થાનું નામ આપેલું હશે શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યા એટલે કે તારીખ આપેલી હશે કે કેટલી તારીખ છે કઈ તારીખ એટલે કે છેલ્લી તારીખે જ વાર્ષિક હિસાબ બનાવાય હેડી વર્ષના અંતે એકત્રીસ ત્રણ હેડી જો આ કોઈ પણ આપણે હિસાબ બનાવીએ ને એ શરૂ ક્યારે થાય છે તો કે એક ચારે શરૂ થાય અને એકત્રીસ ત્રણે પૂરો થાય માર્ચ એન્ડિંગ માર્ચ એન્ડિંગ એવું તમે નામ સાંભળ્યું હશે ઓકે એવું તમે નામ સાંભળેલું હશે ઓકે આ જીલ્સભાઈ આ શું તમે કહેવા માંગો છો કહેના ક્યાં ચાહતે હો જરા ડિટેલ મેં કહો પાછું મારું ધ્યાન ભટકી ગયું સોરી ઓ કોઈપણ હિસાબી વર્ષ હોય એક ચારે શરૂ થાય અને એકત્રીસ ત્રણે શું થાય પૂરું થાય છે પાછળનું વર્ષ કોઈ પણ આવી શકે માની લો કે ઓગણીસ હોય તો અહીંયા વીસ અહીંયા સત્તર હોય તો અહીંયા અઢાર હેડી એક ચારે શરૂ થાય અને એકત્રીસ ત્રણે પૂરું થાય ધોરણ બારમાં ખૂબ ઉપયોગી છે ઓકે ચાલો

આ છે ને આ શું કહેવાય આપણા ટેકનિકલ ટીમ આપણી જ ટેકનિકલ ટીમ મેસેજ ડિલીટ કરી છે હું કામ કરો છો ભાઈ આ બાજો નહીં યાર ઓકે સર તમે કોમેન્ટ ના જુઓ કોમેન્ટ ના જોઈએ તો હા એ વાત સાચી કોમેન્ટ ના જુઓ પણ હવે ટેવ હોય ને એ જાય નહીં એને શું છે એને કોમેન્ટ કરવાની ટેવ છે અને મારે કોમેન્ટના જવાબ આપવાની ટેવ છે એવું છે એટલે ટેવ જાય નહીં એડી ક્યારે કોઈની ટેવ જાય નહીં એવી રીતે મારે પણ ટેવ પડી ગઈ છે એમને પણ ટેવ પડી છે ઘણાને ઘણી ટેવ હોય ઓકે આપણે ટેકનિકલ ટીમ છે માની લો એ શું કરે હું કંઈક બોલું પાછળ બેઠા બેઠા તાળી પાડવાની ટેવ છે એ તાળીયું પાડે ને મેસેજ ડિલીટ કરવાની એનું મેસેજ ડિલીટ કરે ટેવ હોય ભાઈ ઘણા બધાની ટેવ હોય ચાલો સૌપ્રથમ મેં તમને કીધું હતું કે વેપાર ખાતાની જમા બાજુ પર હતું કાચી ખોટ ક્રોસ અસર લાવ્યા એટલે કે સોરી વેપાર ખાતાની જમા બાજુ હતું કાચી ખોટ ક્રોસ અસર લાવ્યા એટલે આવી ગયું ક્યાં વેપાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એવી જ રીતે વેપાર ખાતાની ઉધાર બાજુ રકમ ઘટી તી કાચો નફો ક્રોસ અસર આપી ચોખ્ખો નફો સોરી કાચો નફો વેપાર ખાતાની વેપાર ખાતેથી લાવીએ ચાલો સૌપ્રથમ આપણે ઉધાર બાજુ સૌપ્રથમ બધું જ જોઈ લઈએ રેડી જેટલું જેટલું આપ્યું છે એ શું જોઈ લઈએ ઉધાર બાજુ સૌપ્રથમ પગાર ચૂકવવાનો હોય પેઢી આપણી જ છે હો એવું જ માનવાનું પેઢી કોની છે આપણી છે એવું માનવાનું પગાર ચૂકવવો પડે ખર્ચ વધુ બોનસ ચૂકવવું પડે કર્મચારીઓને ખર્ચ નફા નુકસાન ની ઉધાર બાજુ ભાડું તો કે ચૂકવવું પડે કોઈ ગોડાઉન રાખ્યું હોય અથવા તો આપણું જે મકાન હોય એ ભાડે લીધું હોય ભાડું ચૂકવવું પડે ખર્ચ નફા નુકસાન ઉધાર વીમા પ્રીમિયમ આ વીમા પ્રીમિયમ કયું છે તો કે આપણી ગોડાઉન ની અંદર પડેલો જે માલ છે આપણી ગોડાઉન ની અંદર જે પડેલો માલ છે એનો આપણે વીમો ઉતારેલો હોય એનો આપણે શું ઉતારેલું હોય વીમો વીમો ઉતારો છો ખર્ચ નફા નુકસાન ની ઉધાર બાજુ

ત્યાર પછી ટપાલ ખર્ચ પેલા ના જમાનામાં ફોન કે એવું કંઈ હતું નહીં એટલે શું કરે ટપાલ કે એવું કઈ લખતા હોય એટલે એ ખર્ચ થાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓકે બાદશાહ ઓકે ચાલો હું પણ પહોંચી જઈશ ત્યાર પછી છે સ્ટેશનરી છપામણી ખર્ચ ત્યાર પછી સ્ટેશનરી છપામણી ખર્ચ ધંધો કરવો હોય તો પેન પેન્સિલ ને એવું કંઈક તો જોઈએ ને હેડી ચોપડા જોઈ એનો જે ખર્ચો થતો હોય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એની પછી કાનૂની ખર્ચા કઈ ગયું હોય તો કાનૂનની સલાહ લેવી પડે હેડી અથવા તો કાનૂન પાસે જાવું પડે અદાલતમાં કંઈક જવું પડે એના ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ત્યાર પછી ઓડિટ ફી કઈ ફી છે ઓડિટ ફી દર વર્ષે ઓડિટ કરવું પડે માર્ચ એન્ડિંગમાં દર વર્ષે શું કરવું પડે ઓડિટ કરવું પડે ચોપડા ચેક કરે સી એ આપણા સી એ કઈ મફત ન કરે એ થોડું કઈ વિદ્યાકુળ છે તો મફત હવે તો 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 મેં વિનંતી કરી સાહેબ રાખો એના માટે પૈસા ચૂકવવા પડે એ પણ ઉધાર બાજુ ત્યાર પછી વીજળી ખર્ચ મસ્ત મજાની ઉપર લાઈટું ચાલુ છે મારી સામે લાઈટું ચાલુ છે કેમેરો મારી સામે ચાલુ છે ડિજિટલ બોર્ડ એવડું મોટું છે ચાલુ છે ખર્ચા તો થાય જ ને ભાઈ વીજળી ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મિલકત સમારકામનું ખર્ચ જ્યારે આ ડિજિટલ બોર્ડ લગાડવામાં આવ્યું ત્યારે આનું સમારકામ કરવું પડ્યું હતું ડિજિટલ બોર્ડનું સમારકામ કરવું પડે એ નહીં દિવાલનું સમારકામ કરવું પડ્યું હતું હેડી તો એનો જે ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓકે ત્યાર પછી ઓ સાહેબ ભવ્યભાઈ બે હાથ જોડું છું કોઈ વિશે કાંઈ પણ કોઈ પણ ખરાબ કોમેન્ટ કરશો નહીં આ તમે કોઈ પણ ખરાબ કોમેન્ટ કરી અને કોઈપણને ડિસલાઇક આપી અને યુથ વિદ્યાકુળનું નામ ખરાબ કરશો જે પણ આપણે નામ કમાયા છીએ એ ખરાબ કરશો એટલા માટે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે કોઈએ કોઈ પણ પ્રકારની ખરાબ કોમેન્ટ કરવી નહીં કાંઈ પણ કરવું નહીં રેડી બે હાથ જોડીને બધા જ વિદ્યાર્થી મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું અને ગઈ કાલે પણ કરી હતી ને એની પેલાય પણ કરી હતી અને દર વખતે કરું છું કે ન ગમે ને ન ગમે ને તો બંધ કરી દ્યો સાહેબ તમને ન ગમે તો યુટ્યુબ ઉપર ઘણા મૂવીઝ છે ઘણી સિરિયલો આવે છે ચાલુ કરી દ્યો ન ગમે તો શું કામ જોવો શું એટલે ભાઈ એટલે નહી પેલો અમિતાભનો પેલો ડાયલોગ છે ને કયું મૂવી છે ના કા મતલબ સિર્ફ હોતા એની જે હું તમને કહું છું હેડી યુથ વિદ્યાકુળનું નામ મહેરબાની કરીને ખરાબ નહીં કરતા આપણે બધાએ ભેગા મળીને સંસ્થા બનાવેલી છે એટલા માટે ઓકે ચાલો ઓ માફ કીજે આની પછીનું મારે હવે આવતીકાલે લેવું પડશે એટલે આજની પીડીએફ જો કદાચ આવે તો નફા નુકસાન ખાતું અને વેપાર ખાતાની જ હું મોકલીશ આવતીકાલે આગળનું ભણશું ત્યારે બીજી પીડીએફ હું મોકલીશ ઓકે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ ફરી વખત આવતીકાલે ફરી વખત મળીશું જય હિન્દ જય ભારત